ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા 12 માર્ચ 1930ના દિવસે દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી. આજે ઘટનાને પૂર્ણ થઈ 84 વર્ષ થયા. આવનાર પેઢી આ ઐતિહાસિક ઘટનાને ભૂલી ન જાય તે ઉદ્દેશથી કોંગ્રેસ સેવા દળ કટિબદ્ધ છે અને દર વર્ષે 12 માર્ચના રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં રેલી યોજે છે. આજે મહાત્મા ગાંધીનો એ દિવસ યાદ કરવામાં આવે છે જ્યારે મહાત્મા ગાંધીએ એક મીઠાનું એટલે નમકનું સત્યાગ્રહ કરેલું અને એક ચૂટકીભર નમક ઉઠાવીને બતાડ્યું. એ ચૂટકીભર મીઠું ઉઠાવવાનું કારણ આ દેશવાસીઓની ચેતના જાગે અને જે અંગ્રેજ એક નિર્ણય કરી લઈને પાછા નિર્ણયને ફેરવતા નહોતા એ નિર્ણયને પાછો ફેરવવું પડ્યું. આ ચૂટકીભર નમકે દેશની અંદર એક નવી ચેતના જાગી. મીઠું એક સિમ્બોલ છે અને સિમ્બોલથી દેશની અંદર જે ચેતના જાગી અને ચેતનાના લીધે લોકોમાં એક જે ભય હતો એ ભય દૂર કરી અને લોકો હવે લડાઈના મૂળમાં આવી ગયેલા. એ ચેતના જગાડવાનો જે દિવસ છે આજે 84 વર્ષ પછી બી મહાત્મા ગાંધી જેને એક દેશની આઝાદીની લડાઈ આટલી લાંબી લડી અને દેશને આઝાદ કરાયો એ મીઠાને એક આંદોલન જે છે એ મહત્વનો પાસો છે. એ મહત્વના પાસાને યાદ કરીએ અને એ આ પ્રમાણેની રેલી સરદાર પટેલથી લઈ અને મહાત્મા ગાંધી સુધી નીકળી છે અને એ દિવસને યાદ કરીએ છીએ કે જ્યારે દેશમાં એક નવી ચેતના આવી હતી. જેમાં આ વખતે વડોદરા ખાતે સેવા દળના શિસ્તબદ્ધ સૈનિકો દ્વારા સયાજીગંજ સરદાર પટેલ ચોકથી રેલી કાઢવામાં આવી. જે રેલી મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થઈ. આ રેલી ગુજરાત પ્રદેશ સેવા દળના પ્રમુખ મંગળસિંહ સોલંકી જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, બરોડા.